ગીર સોમનાથના મિતિયાજ ગામે ખેડૂતોએ તડ ગામના ખાનગી એગ્રોમાંથી ખરીદેલું ડીએપી ખાતર નકલી નીકળતા ઘઉંના પાકમાં નુકસાન થયું હતું. કોડીનાર જિલ્લામાં ઘઉંના પાકની વાવણી સમયે હંમેશા ખાતરની અછત ઉભી થતી હોય છે. ખેડૂતો જ્યાંથી મળે ત્યાંથી ખાતર મેળવતા હોય છે, પણ ખાતર નકલી નીકળતા ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો હતો. આ બાબતે કિસાન એકતા સમિતિ દ્વારા તમામ છેતરપિંડી પામેલા ખેડૂતોની મુલાકાત લઈને ખાતરની લેબોરેટરીમાં ચેકિંગ કરી ખેડૂતોને તાત્કાલિક વળતર મળે તે માટે કિસાન એકતા સમિતિએ ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને પત્ર લખીને માગણી કરી છે. જૂના ઉના તાલુકાના તળ ગામેથી એગ્રો છે, ત્યાંથી ખેડૂતોએ ખરીદી કરી અને લાવ્યા અને વાવણી કરી અને પછી દોઢ મહિના પછી માલુમ પડ્યું કે આ ખેતર ખાતર ડુપ્લિકેટ છે. એનું કારણ છે કે ઘઉં છે એ નીકળવાની તૈયારીમાં છે, એ નીકળતા નથી અને એ છે એ બેસી ગયા છે. અને ડીએપી ખાતર વગર ઘઉંનો છોડવો છે એ પોષણ એને પોષણક્ષમ જે છે તાકાતી મળતી નથી અને એ આગળ જતો નથી. ને મારું કહેવાનું એમ છે કે આ જે ખેડૂત છે અને ખેતી નિયામકનો અમે કાલે કોન્ટેક કર્યો તો કે રજૂઆત કરી દો. અનેક પ્રકારની રજૂઆત કરી અમે ખેતી નિયામકને, બે વર્ષથી સતત રજૂઆત કરીએ, બોગસ બિયારણ મગફળીનું હોય ખાતરનું હોય અમે રજૂઆત કરી, છતાં પણ એમ કે હા અમને એવો મીઠો જવાબ આપી દે છે કે ભાઈ અમે આગળ તપાસ કરીશું. આ પ્લોટમાં અને આ પ્લોટમાં કેટલો ફર્ક છે, આ બેસી ગયા ને આમાં ડુંડીઓ કાઢવા મળી ગયા છે. આ કઈ નહીં તો દોઢ મહિનાની વાવણી છે અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે ને અમને પૂરેપૂરું 100% વળતર આપવામાં આવે. આ જે પણ લોકો હોય ને જ્યાં સુધી આની ફેક્ટરી ચાલતી હોય કે આવી કોઈ કંપની ચાલતી હોય, ફ્રોડ કંપની, ફ્રોડ જ કહું છું આને, એ પણ બંધ કરવામાં આવે અને આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે ને અમને પૂરેપૂરું વળતર આપવામાં આવે. જો અમને વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે આંદોલન ઉપર ઉતરશું. ઘઉંનો પાક ઊંડે બેસી ગયો છે અને ખાતરની અછત હોવાથી ગમે ત્યાંથી ખરીદી કરતા હોય છે ખેડૂતો. મહત્વની વાત એ છે કે જે રીતે આ પ્રકારનું ખાતર અથવા બિયારણ જે ખેડૂતોને આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં જાય છે. તાત્કાલિક ખેડૂતોને વળતર આપવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોને નકલી ખાતર મળ્યું. મહત્વની વાત એ છે કે આવા જે પણ લોકો હોય તેમના પર 420C ગુનો દાખલ થવો જોઈએ અને તેમને કડક સજા થવી જોઈએ. સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ બનાવવામાં આવતા શૌચાલય